नमस्कार मित्रों, स्वागत है तमारो मारी यूट्यूब चैनल अशोक यूट्यूब गाइड में। तो मित्रों, आज वीडियो में हूँ वीटा एप्लिकेशन विषय माहिती आपवानो छूं कि वीटा एप्लिकेशन थी तमे यूट्यूब माटे वीडियो कई रीते एडिटिंग करी शको छो, ए पण फ्री में अने कई वॉटरमार्क पण नहीं आवे। तो वीडियो ने स्किप कर्या वगर सर्तन सुधी जोता रहो। अने मारी यूट्यूब चैनल पर तमे नवा होय अथवा तो मेरी चैनल ने हजू सुधी तमे सब्सक्राइब न करी होय तो सब्सक्राइब कर लो, कारण कि हूँ यूट्यूब रिलेटेड वीडियो आ चैनल पर अपलोड करूँ छूँ। तो चलो तमने वीटा एप्लिकेशन की माहिती आपूँ। तो मित्रों, सौ प्रथम तो तमारे वीटा एप्लिकेशन प्ले स्टोर में उपलब्ध है, त्यांथी तमे डाउनलॉड कर सको अथवा तो वीडियो डिस्क्रिप्शन में तमने लिंक मिल जाए, तेना पर क्लिक कर तमे प्ले स्टोर में जाइने डाउनलॉड कर सको। तो डाउनलॉड कर्या बाद तमारे एने ओपन करवानुं रहेशे। ओपन करशो एटले मित्रों आ प्रकारनो कंईक इंटरफेस तमारे सामे खुलशे, अने अहींया आवो प्रकारनो कंईक इंटरफेस तमारे सामे प्रस्तुत थशे। तो तमारे सौ प्रथम तो अहीं एक प्लस नो आइकन है, एना पर क्लिक करवानुं रहेशे वीडियो ने सिलेक्ट करवा माटे। एटले एना पर क्लिक करशो एटले तमारे सामे वीडियो आवी जशे, अथवा तो तमे अहीं ऊपर ऑप्शन आपेला छे ऑल ऊपर क्लिक करीने तमे फोटा अने वीडियो बंने जोई शको छो, अथवा तो अहीं इमेज पर क्लिक करीने तमे फक्त फोटा जोई शको छो, आमां इस्तेमाल करी शको छो। એટલે કે તમારે કોઈ ફોટાનો વિડીયો બનાવવો હોય તો પણ બનાવી શકો છો, અને અહીંયા વિડીયો પર ક્લિક કરીને તમને જો તમે શૂટ કરેલો વિડીયો છે ત્યાં પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો। તો આપણે અહીંયા કોઈ પણ ત્રણ લઈ લઈએ, ત્યારબાદ પસંદ કર્યા બાદ તમારે અહીંયા એક ઓપ્શન આપેલો છે તીર જેવો, તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે થોડુંક લોડિંગ લેશે, તમારે કેન્સલનો ઓપ્શન દબાવવાનું નથી, નહીં તો તમારો વિડીયો કેન્સલ થઈ જશે। તો રાઉન્ડ પૂરું થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે, અને ત્યારબાદ તમારે આ પ્રકારનું ઓપ્શન તમારી સામે ખુલી જશે અને ઇન્ટરફેસ દેખાશે। તો મિત્રો, સૌ પ્રથમ તો તમારે અહીંયા એક એડિટનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક કરીને તમે વિડીયોને કટ કરી શકો છો। તો આપણે એના પર ક્લિક કરીએ, એડિટ ઉપર ક્લિક કર્યો એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીં તમારો વિડીયો છે તમે કટ કરી શકો છો કોઈ પણ વિડીયોને, અથવા તો તમે જે વિડીયોને કટ કરવા માગતા હોય એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે, અને અહીંયા ક્રોપનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમે વિડીયોને કાપી શકશો। તો આ રીતે તમે કરી શકો છો। ત્યારબાદ મિત્રો એક ઓપ્શન આપેલો છે અહીંયા રેટિયોનો, રેટિયોનો ઓપ્શન મતલબ મિત્રો તમે સાઇઝ પસંદ કરી શકો છો, એટલે કે જો તમે યુટ્યુબનો વિડીયો બનાવતા હોય તો તમારે અહીંયા જે 19:9 છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે, અને એના પર ક્લિક કરશો એટલે યુટ્યુબની સાઇઝનો વિડીયો આવી જશે એ પ્રમાણે। તમે ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવવા માંગતા હોય તો તમને અહીંયા અલગ અલગ પ્રકારની કેટેગરી આપેલી છે, એના પરથી તમે બનાવી શકો છો। ત્યારબાદ મિત્રો તમે કોઈ પણ ઓપ્શનને તમે કોઈ પણ ઇફેક્ટ લગાડો તો તમે અહીંયા નીચે એક પ્લસનું ખરાનું એક ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરીને તમારે એને સાચું કરી દેવાનું છે, જેથી કરીને એ અપ્લાય થઈ જાય। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ફરીવાર એક ઇફેક્ટનો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરીને તમને ઘણા બધા ઇફેક્ટ અહીંયા જોવા મળશે, તમે ઇફેક્ટ લગાવી શકો છો, અલગ અલગ કેટેગરીના કેટલા બધા અમે આપેલા છે। ત્યારબાદ મિત્રો ટેક્સ્ટનો ઓપ્શન છે, તો તમે ટેક્સ્ટ પણ લગાડી શકો છો, લખી શકો છો, ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, અને તમને ઉપર કીબોર્ડ તમારું જે કીબોર્ડ છે એ ઓટોમેટિકલી આવી જશે, અને તમે અહીંયા ટાઈપ કરશો તે ઉપર લખાશે, અને તમારે અહીંયા ખરાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે અપ્લાય થઈ જશે આ રીતે, અને જો તમે હટાવવા માંગતા હોય તો એને રિમૂવ પણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો ટેક્સ્ટની બાજુમાં સ્ટીકરનો ઓપ્શન છે, તો સ્ટીકર ઉપર ક્લિક કરીને તમે આમાં સ્ટીકર પણ લગાવી શકો છો, અલગ અલગ પ્રકારના કેટલા આમાં સ્ટીકર છે, અને આમાં GIF પણ આપેલા છે, આ તમે જોઈ રહ્યા છો આ GIF છે। ત્યારબાદ મિત્રો અહીંયા મ્યુઝિકનો ઓપ્શન આપ્યો છે, મ્યુઝિક ઉપર ક્લિક કરીને મ્યુઝિક તમે આમાં લગાવવા માંગતા હોય ત્યાં તમે લઈ જઈને મ્યુઝિકને પર ક્લિક કરીને તમે આમાં મ્યુઝિક પસંદ કરી શકો છો, આમાં કેટલા મ્યુઝિક આપેલા છે, અથવા તો તમે પોતાની ગેલેરીમાંથી પણ મ્યુઝિકને અપલોડ કરી શકો છો।
ત્યારબાદ મિત્રો બેકગ્રાઉન્ડ પણ તમે આમાં ચેન્જ કરી શકો છો અને અહીંયા સ્પીડ પણ આપેલી છે, તમે વિડીયોની સ્પીડ ઘટાડી શકો છો અથવા તો વધારી શકો છો। ત્યારબાદ મિત્રો અહીંયા સ્કેલ આપેલી છે જેને દ્વારા તમે તમારી બે આંગળી વડે તમે આમ વિડીયોને પકડીને તમે મોટો કરી શકો છો અથવા તો ઘટાડી શકો છો। તો આ ઇફેક્ટ પણ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ મહત્ત્વનું છે। તમે આમાં કોઈ પણ પ્રકારની વિડીયો બનાવતો તો તમે એમાં તમે સારી રીતે એને રાખી શકો છો। જરા પણ વિડીયો આડોવળો થઈ ગયો હોય તો તમે એને સારી રીતે રાખી શકો છો। ત્યારબાદ મિત્રો રેડિયો, રેડિયો દ્વારા તમે વિડીયોને પલટાવી શકો છો। તમે આ જુઓ છો આ રીતે, તો એ પણ તમે આ ઇફેક્ટ દ્વારા કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમને અહીં તમે જોઈ રહ્યા છો કે તમે બે વિડીયો અપલોડ કર્યા છે, જોઈન્ટ કર્યા છે, તો તમને બે વિડીયો વચ્ચે એક ઓપ્શન આપેલો, બે વિડીયો વચ્ચે તમને અહીંયા એક ગેપ આપેલો છે, તમે જોઈ રહ્યા છો અહીંયા એ ગેપ પર તમે ક્લિક કરશો તો તમે અહીંયા પણ ઇફેક્ટ લગાવી શકો છો। એટલે તમારો એક વિડીયો પૂરો થશે ત્યારબાદ આ તમે જે પણ ઇફેક્ટ લગાડશો એ ઇફેક્ટ આવ્યા બાદ એ રીતે તમારો વિડીયો આવશે। ત્યારબાદ મિત્રો તમે આ રીતે વિડીયો પૂરી રીતે તમે એડિટ કરી લો ત્યારબાદ તમને અહીંયા એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે, એના પર ક્લિક કરશો એટલે એક્સપોર્ટ થઈ જશે, વિડીયો તમારી ગેલેરીમાં સેવ થવાનું શરૂ થઈ જશે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા રાઉન્ડ પૂરું થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવાની રહેશે। જો તમે કેન્સલ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો કેન્સલ આ રીતે થઈ જશે। તો મિત્રો આ રીતે તમે વિટા એપ્લિકેશનથી ખૂબ જ આસાનીથી વિડીયો એડિટિંગ કરી શકો છો। તો મિત્રો આ રીતે તમે જો વિડીયો એડિટિંગ કરશો તો તમારે એક પ્રોબ્લેમ આવશે અને એ પ્રોબ્લેમ એ હશે કે વિડીયો ઉપર વોટરમાર્ક આવશે નાનો એવું ખૂણામાં। તો તમને સાથે સાથે એ પણ જણાવી દઉં કે ફ્રીમાં એ વોટરમાર્ક કઈ રીતે હટાવવું, તો એમાં કંઈ જ નહીં કરવાનું મિત્રો। તમારી એપ્લિકેશન ઓપન કરીને વિટા અને તમારા અહીંયા ઉપર એક જે સેટિંગનું ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશે એટલે મિત્રો તમને પહેલું જ એક વોટરમાર્કનું ઓપ્શન આપેલો છે કે વિટા વોટરમાર્ક, તો તમારે અહીંયાથી બંધ કરી દેવાનું છે એટલે કે આને ડિસેબલ કરી દેવાનું છે। તમે એને ડિસેબલ કરશો એટલે ઓટોમેટિકલી અમે તમારા જ્યારે પણ વિડીયો એમાં એડિટ કરશો તો એમાં વોટરમાર્ક નહીં આવે। તો આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દીજો અને તમારા મિત્રોમાં શેર જરૂર કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અશોક યુટ્યુબ ગાઈડને સબસ્ક્રાઈબ જરૂર કરી લીજો, કારણ કે હું યુટ્યુબ રિલેટેડ તમામ પ્રકારની માહિતી આ ચેનલ ઉપર આપું છું। જય હિન્દ, જય ભારત।